नमस्कार विद्यार्थी मित्रों, आपणे अहीं जोई लीधो हवे धोरण 11 विषय आंकड़ाशास्त्र प्रकरण 2 माहितीનું નિરૂપણ। આને થોડુંક સમજાવી દઉં તમને। હું તમને ધોરણ 11 અને 12 માં નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર આ બંને વિષયનો અભ્યાસ કરાવું છું। એકાઉન્ટ અને સ્ટેટ 11 અને 12 એટલે મારે અને આપણને સમજવામાં તકલીફ ના પડે, લેક્ચર શોધવામાં તકલીફ ના પડે એટલે સગવડ કરેલી છે। એકાઉન્ટમાં બે ભાગના પાઠ પુસ્તક, ભાગ 1 ભાગ 2 11માં, 12માં પણ ભાગ 1 ભાગ 2 છે। एकाउंट में अपन भाग एक भाग बे छे, आंकड़ाशास्त्र में भाग एक भाग बे छे। परंतु स्टेट आंकड़ाशास्त्र धोरण 11 में एक ज पाठ पुस्तक बनायेलू छे, एटले अहींया आपणे आगळनो एक पॉइंट जे मूकीए छीए ए अहींथी काढी नाख्यो छे। आ एक पॉइंट भाग एक ने भाग बे माटे छे। अहींथी जे बीजो छे पॉइंट ए प्रकरणनो लई लीधो छे। RA આપણે પ્રકરણ દર્શાવે છે, આ પ્રકરણનું લેક્ચર કેનો વિડિયો દર્શાવે છે અને RA કુલ વિડિયો દર્શાવે છે, એટલે જેથી તમે ક્રમાનુસાર અને જરૂર હોય જે પ્રકરણનું વિડિયોનું તમારે પ્રકરણનું પુનરાવર્તન કરવું હોય એ આપ યોગ્ય સમય અનુકૂળતાએ કરી શકો છો। પણ એના માટે મુખ્ય મુદ્દો છે વિડિયોને લાઈક્સ કરીને મૂકી રાખો અને તમારી ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો જેથી તમને योग्य समय ना तमाम वीडियो मळता रहेशे। हवे आगळनो मुद्दो 36/1 ભણવા જઈ રહ્યા છીએ। આગળ આપણે થિયરી અને અગાઉના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ, દાખલામાં જે જગ્યાએ જ્યાં થિયરી આવશે તમને એ આપી દેવામાં આવશે। અહીંયા 36/1 એની રકમમાં જોઈ લઈએ। एक विस्तार में 50 कुटुंबों की संख्या अंगे नीचेनी माहिती मळे छे, ते परथी योग्य आवृत्ति वितरण तैयार करो। अहींया कुल 50 कुटुंब की संख्या आपेली छे अने ए कुटुंबमां रहेता जे बाळकोनी संख्या छे एनी तमने आवृत्ति वितरण आपेलुं छे। ए आवृत्ति वितरणमां જે માહિતી આપેલી છે આવૃત્તિ વિતરણમાં આપણે ગોઠવી છે। હવે એક વિસ્તારમાં રહેતા કુટુંબના બાળકોની સંખ્યા વિશેની જે માહિતી છે એને ગોઠવવા જઈએ તો એના પહેલા આપણે સૌથી ઓછી રકમ કઈ છે એ ધ્યાનમાં લેવી જોઈએ। એમાં સૌથી ઓછી રકમ આપણને અહીંયા 0 જોવા મળે છે। ત્યારબાદ અહીંયા સૌથી મોટો આંકડો 3 જોવા મળે છે। તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો જે વિસ્તાર છે એ 3 થી 0 સુધીનો છે। હવે ચલની કિંમત તો આપણે x લઈ અને એનું કોષ્ટક વિતરણ તૈયાર કરી શકીએ છીએ। તો 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા દર્શાવતું અસતત આવૃત્તિ વિતરણ આના જવાબ તરફ પચાસ કુટુંબોમાં આવૃત્તિ વિતરણ
હવે હમણાં જ આપણે અભ્યાસ કર્યો કે બાળકોની સંખ્યા એ અસતત ચલ છે, એટલે આ જે આવૃત્તિ વિતરણ તૈયાર થશે એ અસતત ચલનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવું છે. તો બાળકોની સંખ્યા અસતત ચલ આપણે x લઈએ અને એમાં આપણે શૂન્ય એક કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, એ બાળકોની સંખ્યા લખો તમે, એ લખવું હોય તો કુટુંબ દીઠ બે બાળકો હોય, ત્રણ બાળકો હોય અને મેક્સિમમ ત્રણ છે તો અહીંથી આટલું કુલ ઉપયોગ કરીએ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીએ આવૃત્તિ એફ તરીકે દર્શાવીએ તો જે કુલ સરવાળો થાય સિગ્મા એફ એમ. અહીંયા 50 કુટુંબ ના બાળકો છે, એટલે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે પણ યાદ રાખીએ, રકમ જોઈ અને આ 50 પહેલેથી ફિક્સ થઈ જવા જોઈએ. હવેનો મુદ્દો આગળ, હવે તમે રકમ જોઈ અને એક એક આંકડાને ટીક માર્ક કરી લખી શકો છો અને આવૃત્તિ ચિહ્ન તમે અહીંયા એક પછી એક મૂકી શકો છો કે ભાઈ આ એક છે તો પહેલા એકના કોલમમાં એક ટીક, બીજો એક છે ફરી એક ટીક, બે છે તો બેના કોલમમાં ટીક, એક છે તો એકના કોલમમાં ટીક, ફરી એક છે તો એકના કોલમમાં ટીક, ફરી એક છે તો પછી આને આમ પાંચ. તો આવું 1 2 3 4 જે ચિહ્ન કરો છો એને આવૃત્તિ ચિહ્ન કહેવાય. આ આવૃત્તિ ચિહ્નનું એક જોડકું બંચ જે તૈયાર થાય એટલે આપણે આગળ ગણતરી કરવામાં તકલીફ ના પડે એ માટે આવું પાંચનું જૂથ થઈ જાય છે. એને પછી આ રીતે એક બક બનાવી દેવામાં આવે, પછીનું જે ચિહ્ન કોઈ આવે છે અને એ આપણે આગળ આવી રીતે મૂકીએ છીએ કે ચલો 2 આવ્યા, પછી અહીંયા 1 આવ્યા, તો આ 5 અને 6 ગણવામાં અનુકૂળતા રહે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેની તમે નિશાની કરતા કરતા જશો ત્યારે કોઈ જગ્યાએ નિશાની ઉપર નીચે ના થઈ જાય, વધઘટ ના થઈ જાય એનો ખ્યાલ રાખવો જરૂરી છે. એટલે આપણે એક બીજા રસ્તા પર જઈએ છીએ સીધા જ પરીક્ષામાં દાખલાનો જવાબ ખોટો ના પડે તે માટે. પદ્ધતિ તમને સમજાઈ દીધી જે તે વર્ગમાં જે આવે તે. ચલો હવે શૂન્ય, તો શૂન્ય કેટલા છે એ અહીંયા આપણે ગણી દેવાના રે. તો અહીંયા શૂન્ય હજુ હવે આવ્યા નતા, હવે આવે એમ છે, 2 અને 1 પછી આ શૂન્ય આવે છે. તો શૂન્યની સંખ્યાઓ ગણી લઈએ. તો શૂન્ય 1 2 3 4 5 અને 6 ધ્યાનથી લાઇનસર ગણી લેવા. એક વાર આડા ગણી લઈએ, પછી હું તો ઊભી લાઇનમાં ગણી લઈએ, રો અને કોલમ એમ ગણી લઈએ અને આંકડો એક ફિક્સ કરી દઈએ. 6 થઈ ગઈ સંખ્યા ને પછી એના 6 આવૃત્તિ ચિહ્ન બનાવી દઈએ. 4 5 અને 6 એટલે આનું કામ પૂરું થઈ ગયું. આગળ એટલે તમે કીધું કે તમામે તમામ વિડીયો ઝીણવટપૂર્વક શાંતિથી સમજીને જોવા પડશે. આગળનું જોયું ના હોય અત્યારે જોવો તો આ અલગ લાગશે. ચલો એ પ્રમાણે 1 ગણી લો,
एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर अने सोल। पांच करेला छे दस पंदर अने एक सोल थई गया અને એકવીસ એકવીસ કુલ બે છે તો નિશાની પ્રમાણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ત્રણ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત છે જો આ પહેલું લખ્યું ખરેખર છેલ્લે લખાય જેમ જેમ આવે એમ નિશાની કરતા જવું પડે અને ચેકતા જવું પડે અત્યાર સુધીના મારા જીવનના અનુભવો છે છેલ્લા 20 વર્ષથી આ ફિલ્ડમાં હું એકાઉન્ટ અને સ્ટેટ ભણાવું છું વિદ્યાર્થી ક્યાં ભૂલ કરે છે મને ખ્યાલ છે એટલે આનું જોતા નથી અને જે આંકડો અહીંયા 49 આવે તો 49 લખી દે છે અને 51 આવે તો 51 લખી દે પણ પહેલા રો ને કોલમ ને જોઈ રકમ ને ગણી નાખો કે કુલ ક્વોન્ટિટી કેટલી છે રકમમાં કોઈ ભૂલ નથી રકમમાં ભૂલ હોય તો શક્ય બની શકે પાઠ પુસ્તકમાં કેટલી જગ્યાએ રકમમાં શરૂઆતમાં ભૂલો હતી એ સુધારેલી છે પ્રિન્ટ મિસ્ટેક થઈ શકે છે મારાથી પણ લખાણમાં ભૂલ થઈ શકે છે દાખલા આવડે છે એ બાબત અલગ છે પણ દાખલા સમજીને આવડીને ગણીને પરીક્ષામાં સાચા ગણાય અને પરીક્ષક એ પ્રમાણે મૂલ્યાંકન કરે છે તો તમારો કામનો છે 6 6 12 અને 13 7 20 અધ્યાય 2 2 4 અને 5 થઈ ગઈ હવે ભેગા ભેગું આજે તમને હું પહેલા દાખલાથી શરૂઆત કરી દીધું આનો દાખલો જે સમજાવું છું એટલે મૂલ્યાંકનની બાબતમાં ત્રણ ત્રણ ગુણના દાખલા હોય અને આ દાખલા ત્રણ ગુણ બે ગુણ પાંચ ગુણ વધી રકમ હોય તો લઈ મૂકી શકાય છે તમે આ એક બે ત્રણ ચાર પાંચ આ ટીક થઈ ગઈ અને ત્રણ ટીક ગણો છો તો ત્રણ ગુણનું થઈ ગયા દાખલો ચાર ટીક ગણો છો પાંચ અને આ નવ ગુણનું છ તમારે જાતે દાખલા લખીને જાતે સ્વ મૂલ્યાંકન કરવાનું રહેશે એટલે પોતાની તૈયારી પોતે ઘરે કરતા રહેશો તો વધારે અનુકૂળતા રહેશે તો આ ટીક પ્રમાણે આટલા અડધો માર્ક આ એક માર્ક્સ બે માર્ક્સ ત્રણ માર્કનું થઈ ગયું તમારે દાખલો જયારે આખો ચાર ગુણનો કરવો છે તો તમારે આ રે ચાર ગુણો થઈ ગયો આ ચાર આવૃત્તિ સાચી લખી છે ચાર ગુણો થઈ એટલે મૂલ્યાંકન આપણું પોતાનું થોડુંક કડકાઈથી કરવું અને એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પછીનો દાખલો આપણે જોઈએ છીએ હાલો